ભારતમાં એકતામાં વિવિધતામાં સમાયેલો દેશ છે. એકતામાં વિવિધતાથી સમાયેલા દેશમાં અનેક ધર્મ અને જાતિના લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રયાસ ન કરવામાં આવે અને ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રયાસ કરવાના પ્રયત્નોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ મહત્વની કે અબડાસા તાલુકાના છાડુરા ગામ સ્થિત હિંગલાજ માતાજીના મંદિરના પ્રગ્રાણમાં આવેલા હનુમાન મંદિર દરવાજાની જાળીમાંથી તેમજ મંદિરના પ્રવેશ દ્વાર પાસે રહેલી સ્વાગત મૂર્તિઓ પર કોઈ શખ્સોએ પાન તમાકુની પિચકારી મારીને પ્રતિમાઓને દૂષિત કરવાનો પ્રયત્ન કર્યો છે, જે ધાર્મિક લાગણી દુભાય તેવો છે. જે મામલે નલિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. નલિયા પોલીસ સ્ટેશને નલિયા દરજી સમાજના પ્રમુખ હરેશ શિવજી દરજીએ આપેલી અરજીમાં જણાવ્યું કે તારીખ 23મીની રાત્રે 8 વાગે દુકાને હતા ત્યારે ગામના દીપકભાઈ દરજીએ કહ્યું કે સાંજે છાડુરાના હિંગલાજ માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો ત્યારે પૂજારી હરિગર મરુગર ગોસ્વામીએ દીપકને કહ્યું કે બપોરે 2 વાગ્યાના અરસામાં મંદિર પાસે પરિસરમાં રાઉન્ડ મારવા ગયા ત્યારે હિંગલાજ માતા મંદિરના પ્રગ્રાણમાં આવેલા રામદૂત હનુમાન મંદિરના દરવાજાની જાળીમાંથી કોઈ અસામાજિક તત્વોએ મંદિરની અંદર પાન તમાકુની પિચકારી મારેલી જોવા મળી હતી. આ ઉપરાંત મંદિરની આસપાસ તપાસ કરતા મંદિરના પ્રવેશ દ્વારની સ્વાગત મૂર્તિઓ પર પણ પાન તમાકુની પિચકારીઓ મારેલી જોવા મળી હતી. તેથી તાત્કાલિક ધોરણે સમાજના અન્ય આગેવાનોને લઈને હરેશભાઈ છાડુરા પાસે આવેલા મંદિરમાં ગયા હતા અને જોયું તો મૂર્તિઓ પર પાન તમાકુની પિચકારી મારેલી જોવા મળી હતી, જેથી અસામાજિક તત્વો સામે ગુનો નોંધાવવા માટે નલિયા પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવી હતી. સાહેબ, આ વર્ષો પરંપરાગત હિંગલાજ માતાજીનું મંદિર છે, એની સંકુલમાં જ રામદૂત હનુમાનજી મહારાજનું મંદિર પણ છે. રોજ અહીં નિત્ય અનેક ભાવિકો આવ જાવ કરે છે, પણ ગઈકાલે એક અસામાજિક તત્વો દ્વારા નિંદનીય અને ધૃણાસ્પદ ઘટના બની છે. જે મંદિરના પ્રવેશદ્વાર ઉપર જે સ્વાગતની મૂર્તિઓ છે એના ઉપર કોઈક પાનની પિચકારીઓ ઇરાદાપૂર્વક, એ મૂર્તિની લંબાઈ પણ ખૂબ મોટી છે એટલે ઇરાદાપૂર્વક એના ઉપર ચડી અને એ મંદિરની મૂર્તિઓને ભ્રષ્ટ કરવાનો, એના ઉપર ગંદકી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બીજા અર્થમાં ધાર્મિક લાગણી દુભાય એ રીતે આવું વર્તન છે. અમારા પૂજારીશ્રીને જાણ થતાં એમણે આમ સમિતિને જાણ કરી છે. અમે લોકો આજે આવી અને આ બધી ઘટના નિહાળી છે. કાયદાકીય રીતે પણ જે પણ સમાજ નક્કી કરશે એ રીતે અમે આમાં આગળ વધશું. પણ હા, હનુમાનજીનું મંદિર છે એમાં પણ તાળું લીધેલું હતું, પણ એ તાળું બંધ હતું એટલે એ જે પણ તત્વો છે એમણે જાળિયામાંથી લાંબી પિચકારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ મૂર્તિ સુધી એ પિચકારી પહોંચી નથી, પણ ગઈકાલે શનિવાર હોવાથી મારા પૂજારીશ્રીએ એ સાફ સફાઈ કરી છે. કારણ કે શનિવારનો દિવસ હતો એટલે અમે હાલ આ બતાવી શકીએ એવી પરિસ્થિતિમાં નથી, પણ મૂર્તિ ઉપર જે બહારે પ્રવેશ થવાની મૂર્તિઓ છે એના ઉપર હજી પણ જોઈ શકાય છે કે એ તત્વો એના ઉપર જે થૂંકવાનો પ્રયત્ન કર્યો છે. શું માંગણી છે સાહેબ? આ જંગલ વિસ્તારમાં મંદિર છે. અવારનવાર આ પહેલાં પણ માતાજીના શણગારના અમુક સાધનો ભલે બહુ કિંમતી નહોતા એટલે અમે લોકોએ ટાળ્યું છે બધું. પરબ ઉપરથી પાણીના સ્ટીલના ગ્લાસો કે અમુક વખતે પાણીની પાઇપલાઇનોની તોડફોડ, અમુક વખતે માર્બલની જે લાદીઓ પડી છે એના ઉપર પણ તોડફોડના બનાવો મંદિરમાં અવારનવાર બને છે. પણ જ્યારે નાની ઘટના હોય ત્યારે સહી લેવાય છે, કારણ કે આમાં કોઈ વાતાવરણ ના બગડે એ હેતુ હોય છે અમારો. પણ આ વખતે જે બનાવ બને છે એ સમગ્ર સમાજની લાગણી દુભાય એવો છે એટલે એમાં કશુંક યોગ્ય કાર્યવાહી થાય એ અમારી માંગણી છે, લાગણી છે. નીતિનભાઈ, શું કહેશો હિંગલાજ ધામ ઉપર આ બનાવ બન્યો છે? ગઈકાલે શનિવાર હોવાથી હનુમાનજીના મંદિરે અમે 4 લોકો આવ્યા હતા ત્યારે અહીંયાના જે પૂજારી છે ગુરુ એમને અમને જાણ કરી કે ભાઈ હનુમાનજીના મંદિરની અંદર અને બહાર ગેટ ઉપર જે માતાજીની મૂર્તિઓ છે એની ઉપર કોઈ અસામાજિક તત્વ એકદમ વિકૃત રીતે જે માતાજીનો મોઢો છે, મંદિરની અંદરનો પરિસર છે એની અંદર એની ઉપર પાનની અથવા તો તમાકુની જે પિચકારી હોય છે એ પિચકારી ઉડાડી અને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના અમને ગુરુ દ્વારા જાણ થઈ છે અને અમારા સમાજના તેમજ હિન્દુ સમાજના બધા જ ભાઈઓને અમે જાણ કરી છે અને અમારી માંગણી એવી છે કે આ જે વિકૃત માનસિકતાવાળા લોકો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય
अगर जो हमने कायदेसर की कार्यवाही नहीं करवा तो अमे आगे विचारशू। શું કહેશો મંદિરમાં તાળા લાગેલા હતા નહીં તો આ અસામાજિક તત્વો દ્વારા મૂર્તિને પણ ખંડિત કરવામાં આવશે? આ હિંગલાજ મંદિર પરિસર છે, નલિયા અને છાડુરા રોડની વચ્ચે જે નદી છે એ નદીને કાંઠે આવેલું છે અને જંગલનો વિસ્તાર છે। અહીંયા જે પૂજારી મહારાજ છે એ 24 કલાક હોય છે પણ એ ઉંમરના હિસાબે થોડા લાચાર છે એટલે આખા પરિસરમાં એ પહોંચી નથી વળતા। તો આ અગાઉ પણ હિંગલાજ માતાજીની મૂર્તિ ઉપર જે હાર ચડાવેલું હતું એ હાર પણ કોઈ અસામાજિક તત્વ દ્વારા ચોરી કરવામાં આવેલ છે, ત્યારે પણ અમે ફરિયાદ કરવાનો વિચાર કર્યો હતો પણ એવું લાગ્યું કે આ નાની એવી વસ્તુની આપણે ફરિયાદ નથી કરતા, પણ આ પ્રવૃત્તિ દિવસે ને દિવસે આગળ ન વધે કારણ કે 2 મહિના પહેલાં હાર ચોરવાની ઘટના બની છે અને કાલની વાત છે શનિવારની, તો જે ભગવાનની મૂર્તિ છે એને પણ અપમાનિત કરી અને ધાર્મિક લાગણી દુભાવવાનો આ કોઈ અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। તમે બધા લોકો જાગૃત થઈ અને આજે હિંગલાજ મંદિરે ભેગા થયા છીએ અને પોલીસ ફરિયાદ કરવા માટે જઈ રહ્યા છે।